નમસ્તે મિત્રો, ઇમરજન્સી ઇન આયુર્વેદિકમાં આજે આપણે એક પાછો પ્રયોગ જોઈશું, જે માથાનો દુખાવો. તો માથાના દુખાવો ઘણી બધી રીતે થતો હોય છે. વાયુના કારણે ઉપર ચડે તો પણ માથાનો દુખાવો થાય, ખૂબ શરદી થઈ હોય તો પણ માથાનો દુખાવો થાય, ઉજાગરા થાય તો પણ માથાનો દુખાવો થાય, અને આધા શીશી પણ હોય છે, એટલે કે જેમ જેમ સૂર્ય ચડતો જાય એમ અડધું માથું દુખતું જાય, પાછું બપોર થાય અને એમ ઉતરે. તો આ જે માથાનો દુખાવો છે, ખાસ કરીને તો શરદી અને આધા શીશી બે માટે આ વધુ ગુણકારી છે એવો એક આજે આપણે પ્રયોગ જોઈશું. તો પ્રયોગ કરવામાં શું જોઈશે? તો જો આ ગાયના છાણના અડૈયા એટલે કે આને કોઈ પણ જાતનો હાથ અડાડ્યા વિના ગાયે જે પોદલો કર્યો હોય, આ એમનામ તાપની અંદર સુકાઈ ગયેલું આ એક છાણ છે, જેને અડૈયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અડૈયું લીધું, હવે એને શું કરવાનું છે? તો એને આ આપણે ઘી લેવાનું છે, અને ઘી લઈ અને એને આમાં ગાયનું ઘી માથે નાખી અને એને આ સળગાવવાના છે. એટલે એને સળગાવી અને એની આપણે રાખ કરવાની છે. હવે આપણે જોઈએ, હવે આપણે આજે ગાયના ઘી વડે આ ગાયના છાણના અડૈયાને આપણે એને સળગાવ્યા છે, અને હવે આ સળગી જાય એટલે એની એક સફેદ રાખ જેવું થઈ જશે. એ સફેદ રાખ આપણે હવે આની બનાવવાની છે. હવે આપણે જે આ અડૈયા સળગાવ્યા એમાંથી આ રાખ તૈયાર થઈ છે. હવે આ રાખને આપણે શું કરવાનું છે? તો એને કપડાથી ચારી નાખવાની છે, એકદમ બારીક પાવડર કરવાનો છે. હવે એક આપણે એક આવી થાળી લઈ અને એને આમ ચારવાનો છે, એકદમ ઝીણા કપડું લઈ. હવે આપણે જો આ રાખ ચારી અને એકદમ બારીક પાવડર બની ગયો છે. હવે આ પાવડરને આપણે શું કરવાનો છે? તો સફેદ અથવા ગમે તે બેમાંથી એક ગમે તે આંકડો ચાલે, હવે એના આપણે પાનને તોડી અને એનો જે રસ છે એ આની અંદર આપણે ટીપા પાડી અને આની અંદર નાખવાનો છે. હવે જે આ આંકડાનું જે આપણે ખીર એટલે કે દૂધ આમાં નાખી અને આટલું એટલે કે આ ભાખરીના લોટ જેવું બાંધે એવું આપણે આ આંકડાના દૂધ વડે કરી અને કર્યું. હવે આને શું કરવાનું છે? તો આને તડકે અથવા તો છાંયે મૂકો, ગમે ત્યાં તમારી સગવડતાનું કળ. આને તડકે મૂકી અને એ પાછું સુકાય અને જેવી પાછી રાખ થઈ જાય એટલે વળી પાછું ફરી વખત પાછું દૂધ નાખી અને આ જ પોઝિશનમાં આટલું ભીનું કરવાનું. ત્યાર પછી ફરી પાછું જ એને સૂકવી નાખવાનું. સુકાવ્યા પછી પાછું ત્રીજી વખત આ દૂધ નાખવાનું અને પાછું એને સૂકવી નાખવાનું, અને આ સૂકવી અને સુકાઈ જાય ત્યાર પછી એને પાછું આપણે કપડેથી ગારી નાખવાનું. હવે આ આપણો ભસ્મ તૈયાર થઈ ગઈ. આ ત્રણ વખત એને આંકડાના દૂધ નાખી અને ત્રણ વખત સૂકવી, સૂકવા પછી પાછી એને કપડેથી ચારી અને આ તૈયાર થઈ. તો હવે શું કરવાનું છે? જે કોઈ વ્યક્તિને આધા શીશી હોય અથવા તો શરદી વડે થતો માથાનો દુખાવો હોય, તો આને ખાલી ચણાની દાળ જેટલો, એનાથી ઓછું હશે તો પણ ચાલશે, ચોખાના દાણા જેટલું આપણે આપણી આટલું ચપટીમાં લેવાનું અને બંને નસકોરાની અંદર પાછી લઈ શ્વાસ લઈ અને એને નાક વડે સૂંઘવાનું છે. તો આ સૂંઘવાથી 10 જ મિનિટની અંદર તમારો માથાનો દુખાવો મટી જશે. અને જો કફ માથાની અંદર ભરાયેલો હોય અને જો માથું દુખતું હોય તો આ સૂંઘવાથી માથાની અંદર રહેલો જે કફનો ભાગ છે એ ઓગળી અને ધીરે ધીરે નીકળી જશે અને માથાનો દુખાવો છે એ નાબૂદ થઈ જશે. ખાસ તો માથાનો દુખાવો શરદી માટેનો અને આધા શીશી એના માટે આ એક
ઉત્તમ છે અને આમાં તો અમે ઘણા બધાઓને આના વડે કરી અને માથાના દુખાવા, અને એમ છતાંય જો વધારે પડતી લેવાઈ જાય અને નાકમાં જો બળતરા થાય તો ગાયનું ઘી છે એ નાકમાં લગાવી દેવાથી બળતરા નહીં થાય. છતાંય કોઈ તમે અહીંયા કોઈ પણ હોય અનુભવી વૈદ્ય તો એની પણ સલાહ તમે લઈ શકો છો. અને આ એક આયુર્વેદિકનો ઇમરજન્સી આ એક માથાના દુખાવાનો ઉપાય છે.